સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની દ્વારા પ્રીપેડ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ. સુરતના પેપલોદ સ્થાનની દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાઈ. સુરત મહાનગરપાલિકા સુમનશીલ એપાર્ટમેન્ટમાં 825 મકાનોમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી. વીજ કંપની દ્વારા સમગ્ર શહેરમાં 40 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યાનો ઉકેલ આંગળીના તળે ઉકલી શકાશે. સ્માર્ટ મીટર લગાવવા બાદ ગ્રાહકોએ વીજ કંપની સુધી લંબાવવાનું નહીં પડે. મોબાઈલમાં જ ઓનલાઈન વપરાશ પ્રમાણે રિચાર્જ માટેની સુવિધા. કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ લગાવવાની શરૂઆત કરાઈ છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સુરત ખાતેથી સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાની વીજ કંપની દ્વારા શરૂઆત. DGVCL દ્વારા 2636.24 કરોડ ખર્ચ સ્માર્ટ વીજ મીટર પાછળ કરવામાં આવી રહ્યા છે. ઘર, સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં સહિત પહેલા ફેઝમાં 17.73 અને બીજા ફેઝમાં 23.89 લાખ મીટરો લગાડવાની કામગીરી. હું આનંદ પટેલ, જુનિયર એન્જિનિયર, SDNP ડિપાર્ટમેન્ટ, કોર્પોરેટ ઓફિસ, DGVCL. હા, આપણે કઈ પ્રકારના મીટરો જે નાખવામાં આવે છે, શું છે? આ સ્માર્ટ મીટર છે, જે આપણા જૂના સ્ટેટિક મીટર હતા એના જેવા જ છે, પણ આમાં વધુની સુવિધા ટુ વે કોમ્યુનિકેશનની છે. આના થ્રુ સૌ પ્રથમ DGSL દ્વારા નિયુક્ત કરેલી એજન્સીના પ્રતિનિધિ તમારે ત્યાં આવશે, મીટર જૂના અને નવા મીટરની વિગતો લેશે, ગ્રાહકની અન્ય ડિટેલો નાખશે અને એને મોબાઈલ એપ્લિકેશનમાં એ ડિટેલો ભરશે. ત્યારબાદ એ ચાર જગ્યાએ ક્વોલિટી ચેક થશે અને ત્યારબાદ ગ્રાહકે મોબાઈલ એપ્લિકેશનમાં એનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ગ્રાહક એના પાછલા દિવસોના દર અડધા કલાકના વપરાશનું નિરીક્ષણ કરી શકશે, જેનાથી ગ્રાહકને ખ્યાલ આવશે કે કયા દિવસે ગ્રાહકે કેટલો વપરાશ કર્યો છે. ઉપરથી આપણે એમને એલર્ટ્સ મળશે મેસેજના, જેવા કે એવરેજ વપરાશ પ્રમાણે પાછલા 7 દિવસનું બેલેન્સ કેટલું બાકી રહ્યું છે, 2 દિવસનું બેલેન્સ બાકી રહ્યું છે ત્યારે એને મેસેજ મળશે, 50 રૂપિયાનું બેલેન્સ થઈ ગયું છે ત્યારે એમને મેસેજ મળશે, બેલેન્સ 0 થઈ ગયા ત્યારે પણ એમને મેસેજ મળશે. વધુમાં DGVCL અમને એ સુવિધા આપી રહી છે કે એમનું બેલેન્સ -200 થશે ત્યારે પણ એમને એક મેસેજ આવશે અને છેલ્લે -300ના બેલેન્સ ઉપર એમને એક લાસ્ટ મેસેજ આવશે, ત્યાર પછી ગ્રાહકનું કનેક્શન કપાઈ જશે. પણ વધુમાં સુવિધા એ છે કે એમને રજાના દિવસો, બીજા ચોથો શનિ રવિ, આ દિવસો દરમિયાન વીજ પાવર સપ્લાય કપાશે નહીં અને અમને ચાલુ દિવસો દરમિયાન 10 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં જ એમનો પાવર સપ્લાય કપાશે. ગ્રાહક 100 રૂપિયાના મિનિમમ રિચાર્જથી રિચાર્જ કરી શકે છે અને એમને રિચાર્જ માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, QR કોડ અને UPI ID પેમેન્ટની સુવિધાઓ પણ આપવામાં આવી છે. એમનું જેવું રિચાર્જ કરશે એટલે 15 સેકન્ડમાં એમનો પાવર સપ્લાય પુનઃવત ચાલુ થઈ જશે.